દેવાનસિંહ પપ્પા હમાર જોડ લીધું છે અને બોંગલ લઈને જાય છે આપડા ભાગ્યા વાળા ખેતર માં. માણસો વાળું છે એટલે અત્યારે માણસો ની શોલ્ટેજ છે, આપડે એટલા માણસો ક્યાંથી ભેગા કરવા, ઠેસર વાળા લઈને આવે તો આપડે ઉપાડી ને હાઈ થઈ તો આપડે ઢગલો કરી લેવાનો છે. આપડે આ ખૂણા તો નીકળી જ ગયા છે પ્રમ દિવસે બે. આપડે ભાગ્યું રેખું વિમાંડવી કાઢવાની છે, ઠેસર હાલી જાય એટલે પછી કઈક કામ મામ ઉતર સડે. આપડે દેવાનસિંહ પપ્પા અને નાનજી બાપા હોય ગયા ખરું હમું કરવા, એટલે મને કે ગાયું નું કામ તું બધું બતાવીને આવજે, વાહન દોન નીર નાખવાનું પાણી પાવાનું, એટલે આપણે એ બધું પતાવી દીધું. એમાં એક કલાક વહી ગઈ મારે, ત્યાં લગભગ ને ખરું થઈ ગયું છે, કારણ કે હવે ટ્રેક્ટર થી હમા રાખવાનું હોય એટલે ખરું કરતા કઈ વાર લાગે નહીં. એમ થાય કે અત્યારમાં ગાયું પાણી ન પીવે, પણ હવે આ ભૂકો ખાઈ ને હુકેલી નીર એટલે પાણી પીવે. ગંગા એ ને જમણા એ ને બબે ડોલ પીધી, ને આ ગોમતી એ ને રાધા એ એક એક ડોલ પીધી, નકર નીર ખાતી નતી. એટલે મને એવું થયું કે નીર નથી ખાતી ને એટલે આને પાણી પીવું હશે. બધા ને પાણી પાઈ દીધું, નીર નાખી દીધી ને વાહિંદું કરી નાખ્યું. હમણાં હવે નીર ખાઈ ને પાછી બેસી જાય. જો આપણે હજી મગફળી કાઢવાનું ઠેસર તો આવ્યું નથી, કારણ કે આપણે એ આવે છે અહીંથી 15 કિલોમીટર સેટેથી, એટલે હજી આવ્યા નથી. આપણે ચોરી પાકી ગઈ છે ને એ વીણી લઈ કીધું, હવે પૂરું ને સેલી ભરે ને હવે પૂરું. આપણે આ સોરી નો ઉહેડો જ કરીશું, એમ આ સોરી ઝીણી ઝીણી સીંગુ વીણતા લાગે પવાર, પણ ખાવી હતી આપણે આખું વરસ આટલું સોરી કરવી હતી એટલે વાવી પડે. એટલે કઠોળે થઈ ગયું સોરી, જો એક તગારું થઈ ગયું અને બીજું તગારું થઈ જાય એટલે વરાધી ગમે એમ ખાવ તો ઘટે નહીં. કઈ શાક લીલવણી ન હોય ને તમારે, અને સોરી શાક કરી નાખો ને એટલે કઈ ન ઘટે. હા, ડારફા તારે કોરી મોરું કરી એટલે એ હાટું જ મેં વાવીશ. અને અત્યારે તો મોંઘી આવી છે સોરી, આપણે વાવવા ટાણે તો બિયારણ 400 નું કિલો લેખે લીધું છે. જો એ તો વાત છે, મેં કીધું આ કઈ ખેડૂ ને આ લેવું ન ભાઈ, સિટી માં રહેતા હોય ખેતી ન કરતા હોય એનો તો કોઈ પ્રશ્ન જ નથી. આપણે અહીંયા રોજ ઉઠીને વાડી આવું ને આપણે વાવી નહીં ને આપણે લેવું પડે પછી કે આપણે એમ કઈ મોંઘું છે, મોંઘું આપને લાગવું જ ન જોઈએ. હા, ખેડૂત મોંઘું કઈ વસ્તુ ન હોવી જોઈએ, આમ જો કે કઈ વસ્તુ લેવી જ ન જોઈએ. ખેતી કરતા હોય જો લસણ ડુંગળી આપણે ટોટલી વસ્તુ વાડીએ હોય, મૂરા ગાજર બીટ બધું વાવેતર કરી દીધું છે, હજી ડુંગળી બાકી છે એ વાવી દેવી. અત્યારે શિયાળાના માહોલમાં બધું થાય સરસ, લીલું લીલું વાળીનું તાજે તાજું લઈને ખાય અને રહેવું હોય અને એમાં ગાયનું દૂધ એટલે કઈ ઘટે જ નહીં. ગામડાની આ જ મોજ છે. બીજું તો આપણે કોથળીઓના દૂધ ખાય સિટીની જેમ, તો હું ફેર સિટી ને ગામડું. હાલો હવે તમે વીણાવો અને આમ નાનજી બાપા એવા છે એટલે ઠેસર આવે ને તો આપણે ચોરી થઈ જાય પૂરી. આપણે દેવાનસિંહ ના પપ્પા આવી ગયા છે પાણી નું બેરલ ભરી, કારણ કે નૈના કીધું એક એક ગોરો હારશે આખો દી તો એક જણો પાણી માં જ રહે, એટલે આપણે કીધું બેલર ભરીને રાખી દઈ ને તો હાઈન લગી ઉપાદી ની પીધા રાખે, કારણ કે માંડવી આજે આખો દી આપણે ઠેસર હાલશે એટલે હળી હાળી પોહાય નહીં. અને 10:30 આપણું સેટ ફેસર ચાલુ થયું છે. આ લોકો એ જમશે ને પાછા આમ તો છોકરા ને બધું ગણી એટલે 25-30 જણા છે. મગફળી કાઢવાનું થઈ ગયું ચાલુ અને મગફળી કઈ ન ઘટે એવી નીકળે છે, દાખલા નું તો નામ ન થતું. આવું એક પ્રશ્ન થોડો ભીડ નો રહે કે નહીં, આમ જવું ને એટલા માં ભીડ નો ઢગલો એ વાંધો નથી, આમ તો ભાંગી ત્યાંથી નીકળી જાય છે ને એટલે પ્રશ્ન નથી, પણ આમાં બહુ ન થતી થોડી ઘણી આવશે તે આપણે સાફ કરાવી લેવું. અને આપણે માણસો છે 20 જણા, જોકે આપણા ગામમાં એ ઠેસર તો છે પણ માણસોનો આપણે મેળ ન ખાધો, એટલે આપણે ઠેસર લઈ આવ્યા છીએ વિમલનગરથી અને એમાં માણસો ભેગા છે 20 જણા. એટલે અત્યારે ચાલુ થઈ ગયું, મેઇન વસ્તુ તો શું છે કે બીટી 32 માં ધૂળનું પ્રમાણ વધારે રહે છે, એટલે જો આપણે કાલનું કરીને તો પછી કાલનામાંથી ધૂળ ને બધું ભેગું થઈ નોખી ન પડે, ખપારિયું ભાંગી જાય પણ ધૂળમાંથી માંડવી નોખી ન પડે, એટલે આપણે કાલનું નથી કર્યું, ડાયરેક્ટ માણસો હારતા જાય.
અને નાખતા જ એટલે એકદમ માલ ચોખ્ખો નહીં અને અહીંયા ધંધારું ન થાય, ખરું ન પડે. આપણે માણસો જઈએ આખું ગેંગ ઉતરી 20 જણાની, તમારે ગમે એવડું હોય ને ખૂટાડી દે મૂકે ને કેવડી લઈને આવે. હા, અને માણસો એવા હે કામ ના, કેમાં કઈ ઘટે જ નહીં. એક પછી એક એક પછી એક લાઈન આવ્યા જ રાખે એટલે માનવી ચોખ્ખી રે, કાંધો નો નીકળે અને માલ ઉપડા રાખે. જો અત્યારે આપણું ઠેસર તો રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે અને લીમડાના સાંયે પાણીનું બેલર ભર્યું છે અને નઈના સા પકવે છે, ઠેસર એની રીતે હાલે છે. કારણ કે કામ તો કામની રીતે થાય, એની બહુ ઉપાધિ ન કરાય. એ તો થવાનું હોય ને એમ જ થાય, ભલે મહેનત કરવી જોઈએ આપણે એવું કંઈ ના નથી, પણ ન થાય ને તો માણસોથી કરાવી લેવાય, બાકી આ ખેતીથી કંટાળાય નહીં. કાંઈ ના કરે, જો આમ બેઠું બેઠું ચૂલાનું ભઠ્ઠાનું ચા પાઈ દેવાય અને મજા મજા. આપણે દઈ દીધું છે ઉદડું, એટલે મારે દેવાનસિંહ પપ્પાને ચા જ પાવાનો છે. અને મેઈન વસ્તુ તો એ છે કે આપણે ઉપાધિ કરી કે ભાઈ એટલી મજૂરી જોઈ જાય ને આમાં કંઈ વધે નહીં ને. જો ઉત્પાદન વધારવું એ આપણા હાથની વાત છે, કારણ કે થોડીક મહેનત કરે એટલે ઉત્પાદન વધી જાય, બાકી મજૂરીથી કોઈ દી બીવાય નહીં. કારણ કે મજૂર માણસ છે, કદાચ 400 રૂપિયા 500 રૂપિયા મજૂરી લઈ જાય તો એમાં કંઈ તમારું લોસો ન હોય જાય, વધીને 5000 વધારે જાય, પણ માણસો વધારે કહી દે 5 જણા એટલે કામ આપણું બગડે નહીં અને થઈ જાય. અને એ મજૂર માણસ છે ભાઈ, એને 400 રૂપિયામાં ઘર હકું, ગાડા મોટે આપણે ઉત્પાદન થાય છે તો આપણું પૂરું ન પડે તો એનું ક્યાંથી પૂરું પડે. તો આપણે ખરેખર તો એવું જ કામ કરવું જોઈએ. એક તમે કામ કરો, તમારી વાંહે 200 જણા રોજગારી મેળવે ને તો એના જેવું એ કંઈ પૂન નથી. હે, આપણે આ ખેતી એટલી વાવી 45 વીઘા તો આપણે આમાં પકવી લઈને ત્યાં 500 કે 700 જણાને રોજગારી દઈ આપણે. તો આપણું તો ભાગ્યું રાખેલું છે અડધા ભાગે, એટલે આપણે આમાં કંઈ બહુ જાજો નફો મળે નહીં, પણ તોય મજા કરી. ભલે ને હું તો ભાગ્યું રાખીને આમાં તમને વરાહના 1,00,000 રૂપિયા વધે તો બેઠા બેઠા ચા પાવાના વધે હે ને. વધારે રાખ લેવાય 20 વીઘા તો થાય, 50-50 હજાર 1,00,000 વધે તો આપણે તો બેઠા બેઠા જ છે ને, એમાં કઈ બીજું તો નથી. અને ભાઈ જો આપણે મહેનત તો કરવી પડે અને થોડું ટેન્શન લેવું પડે, પછી આપણે હાવ હુતા હુતા જેમ કઈક હુતા હુતા આવક થાય તો હુતા હુતા જમાના ક્યાંય નથી. ઉપાધિ કરવી પડે, ભલે ને તમે ભાગ્યું આવો તો ઉપાધિ થાય કે એટલું આ વાવવું, દવા સાચવી ને ખાતર નાખવું ને ઉપાધિ કરો તો હાલે, ઉત્પાદન થવું જોઈએ. ઉત્પાદન થવું જોઈએ. હવે સા પાઈ દે કડક મીઠી અને ઓલા બધા ને પાઈ દે એટલે હવે પાકી ગઈ, કઈ ન કરે. ક્યારે પહોંચાડી દે ને પછી ઠેસર બંધ કરીને બધા પી લે. કેટલું તપેલું ભર્યું તું, આપણે ઉકાળીને અડધું કર નહીં, કઈ ઘટે નહીં. આપણે ચા પાવો શું લે, ગેસ ની કઈ અહીંયા ઉપાધિ છે નહીં, એટલે ચા તો અસલ નો પકવીને જ પવાય ને, પાકે ને એમ જ ચા મીઠો લાગે. અને અહીંયા આવ્યા ને ચા પીવા, એ બીજી ફરે માનવી કાઢવા હળી કાઢીને આવે, કારણ કે આનો સાનો અફીણ નાખેલા સાનો કઈ ઘટે જ નહીં, અફીણ નો હે સા. કઈ નથી બરતો નાનજી બાપા કે સા બરી જાય. દેવાંશભાઈ મને ઘરે દેખીને એવો ખુશ થઈ ગયો, દેખીને સીધા ઠેકડા જ મારવા માંડ્યો. કેમ કરે ને, એવી મજા આવી ગઈ મને દેખી એટલે ગાંડો થયો ભાઈ. ગાય ગાય લ્યો ખુરશી શેટી માથે કા ભાઈ. બાઈધો તો કૃતિ કઈ રે કે નતો બાઈધો? ના પાડે. ડાયો જ છે તું તો. હા એમ એમ હેઠે નો મારતો ઠેકડો લાગશે. જો આપણે આ ભાગમાં જે મગફળી હતી એ નીકળીને થઈ ગઈ ત્યાર, અને આપણો ઢગલો માંડવીનો એને સરસ મજાનો કાંઈ ન ઘટે ને એવો ખાતરની શોકી જેવો તૈયાર થઈ ગયો હે. ઢગલો તૈયાર થઈ ગયો છે એટલે આમાં ડાયટ બહુ નથી આવી, પણ ધૂળ તો આપણને ખબર જ છે કેવી છે એ.
ના માંડવી હાવ શોખી નીહરી, એમાં ડાઠિયા ક્યાંય નથી, ખાલી આપણે કાંધું કાઢ્યું ને એ આ બે ત્રણ ભારીમાં આવ્યા છે, બાકી માંડવીમાં કાંઈ ડાઠિયું વીણવા પાણું નથી, એકદમ ચોખ્ખી કમ્પ્લીટ. આ ઢગલો જોવામાં તગારા લીધે ભૂખતા નહોતા, કેવડો ધૂળનો ઢગલો છે. આ બે ટ્રેક્ટર ધૂળ અહીંયા નીકળી અને એક ટ્રેક્ટર ઓમાં આવી છે, એટલે ત્રણ ટ્રેક્ટર ધૂળ થઈ. આમાં તમારે નખાવી હતી ને ધૂળ આ ખાડામાં, એટલે બધી આવી ગઈ, આમાં પોળી કરી દેજો. અને આપણે ખાલી અડધામાં નવ વીઘા ખેતર છે ને, એમાંથી અડધામાં ત્રણ ટ્રેક્ટર નીહરી, ત્રણ ટ્રેક્ટર વાહ નીહરશે, એટલે છ ટ્રેક્ટર તો ધૂળ નીહરશે. હજી આમાં ઢગલામાં હા એમાં એક ટ્રેક્ટર ગણી ને આમાં બે ટ્રેક્ટર ગણી. મેઈન પ્રશ્ન તો નીણ નો જ હતો, કારણ કે નીણ એકદમ લીલવણી કઈ નો ઘટે એવી થઈ. માંડવી હે ને બે મણ ઓછી થઈ ને તો પોહાય, બાકી નીણ પલ્લી જઈ ને ઈ નો પોહાય, કારણ કે આખું વર ઢોરને ખાવાની તકલીફ એવી પડે જે આપને માણસની એક ટક નો ખાવા મળે તો દેકારો કરતા હોય, તો આને તો આખું વર ખાવી ઢોરને, એટલે 25-50 હજાર ની માંડવી બગડે ને તો પોહાય, પણ નીણ બગડે ને ઈ નો પોહાય. અને નીણ તો આપણે ગાયું ગમે એમ ખાહે ને ખૂટશે જ નહીં, બીજી એક નીંદ ની જરૂર જ નહીં પડે. પણ આપણે તો કઈ મકાઈ વાવી દીધા, બીટ વાવી દીધા છે અને ખડ વાઢ્યું છે, પણ ન જરૂર નથી પડે એમ, એટલી નીંદ નો આમ ઢગલ થઈ જાય મોટો કે આખું વર ખાય ને. હમણાં 2 વર્ષ થી અમારે નીંદ નો પ્રશ્ન રહેતો હતો, પણ ઈ પ્રશ્ન ઓણ હલ થઈ જાય. અને આપણે તો એ અત્યારે નીરાય ત્યાં આવ્યા છે, આરામ કરીને 3:30-4 થઈ ગયા, ગાયું જો નીંદ નાખીને જઈ પાણી પાય, નીંદ નાખીને પછી એ દેવાનસિંહ પપ્પાને ત્યાં ઠેસર હાલતું હોય એટલે એને તો અહીંયા જ બેસવાનું હોય. અને નહીં નહીં આમ તો કામ ઘણું કર્યું, મગફળી ઉપાડી, મગફળીમાં બધી ધૂળ ખેરી પાથરા કર્યા, પણ પછી મેં કીધું હવે તું રહેવા દે, નકર નૈનાને તો બહુ શોખ હતો કે હું કાલલું કરી લઉં, અને પછી કાલલું કરીને પછી કે નિરાયતે માંડવી કાઢશું કે. મેં કીધું મગફળીમાં એટલી ધૂળ છે ને, જો કાલલું કરશું ને તો કાલલું વિખું વહમું પડી જાય, ડાબો થઈ જાય, એટલે આપણે નૈનાનું કયું ન કર્યા અને મગફળી ઉધડી કાઢવા દઈ દીધી વીઘાની હિસાબે, કારણ કે વિજ્ઞાની સાહેબ એટલે એને ઠેસર એનું ને માણસો એના બધું કાઢી નાખે, કઈ રે કઈ માથા કૂટે આપણે નો રહી ને તો એ હાલે એને ધગજ જ હોય, કારણ કે ઠેસર એના ઉપર હોય એટલે એ કલાક કે 2 વીઘા કાઢે, બીજું કઈ નહીં. તમારે 10 વીઘા હોય કે 5 વીઘા હોય કે 20 વીઘા હોય, 10 કલાકમાં 20 વીઘા કાઢી નાખે. અને પછી મેં બહુ એમ ન કીધું કે ઘરે રાખ, કારણ કે આપણે આ લગ્ન ને કઈ રહ્યા, આપણી તબિયત અત્યારે બરોબર છે જ નહીં, હજી ઉઠીને આવી શું હોય, કારણ કે શરદી થઈ ગઈ છે એટલે ગરું બળે છે ને અવાજ બેસી ગયો છે, એટલે મેં કઈ વાંધો નહીં, જેમ કરે એમ કરવા દો. એ તારું કયું ન કરે કરવાનું જ નહોતું, એ ઉધડું જ દેવાનું હતું, કારણ કે ધૂળનો પ્રશ્ન એટલો છે અને આ લોકો કાયમી ટેવાઈ ગયેલા હોય, એટલે એ તમને હારી હકે અને પૂરું કરે હકે, આપણે કાયમી આ કામ ન કરતા એટલે આપણે થોડુંક અઘરું લાગે. કેટલા પોથરા ભરાય, એટલા એટલા ઈ ઉપાધિ નહીં કરવાની, આપણે ટાર્ગેટ લગાવતા આવડે ને આપણે ભરાય ને એમાં માનવી, ઈ તમને ખબર પડે કેટલા ભરાય કેટલા નહીં. હો કોતરા માથે ગણવાના હવા હો 150 હારું જેટલા ભરાય એટલા જી થાય હારું નીંદ થઈ ને એટલે બસ. માંડવી નો ઢગલો આવી રીતના થતો હોય ને એટલે 4 મહિના મહેનત કરી ને આમ એવો આનંદ આવે કે ઢગલો તૈયાર થઈ ગયો, હાસ કઈ ઘટે નહીં એવો આનંદ આવે, આખા વર્ષ ની મહેનત આપણે વસૂલ થઈ જાય. હા અને એમને કેમ પાછી આવી ગઈ કઈ નુકસાની વગર, અને માનવી એકદમ ચોખ્ખી નહીં, ડાખરા નહીં, ધોઈડે આમાં તો ધોઈડે જ નથી, આમાં ધોઈ નથી તો આગળ જ નથી એટલી બધી. જો આપણે માણસો અહીંથી બધા ભરતા જાય લાઈનમાં, હવે રહ્યો છે આપણે ખૂણો, અને ખૂણો જ બાકી એ હવે આપણે, એટલે વાર નહીં લાગે, હવે 6 વાગે પૂરું થઈ જાય, હવે બધી કલાક થી 1.5 કલાક માણસો આપણે છે 18-20 જણા.
અને આપણે ગમે કામ કર્યું ને, કોઈ થી પાંચ જણા થી કામ નથી કર્યું, એક આઈ ને પરપરો નિકાલ કામ નો. ટાઈમ થયો છે 5:30. દેવાનસિંહ પપ્પા ને તો બીજું કઈ કામ નહીં, ચા પાવો ચા પાવો. આ ત્રીજી વાર ચા બનાવો છે કેમ? ચા પાણી તો પાવા પડે ને, મજા આવે તમને. અમને કામ આવે તો કઈ વાંધો નથી ને એમ કે છે. હવે પૂરું થઈ ગયું, ઠીક તો ચા પાણી પી નીકળો, બીજું શું હોય. આપણે વખાણવું પડે, કારણ કે કાંધા ને એક ભારી નથી નીકળવા દીધી, બે માંથી એક ઠેકાણે થોડું કાંધું નીકળું તું એ પાછું ઓરી દીધું, અને આમાં ક્યાંય આપણે નિર્ણય દોડવો નથી જવા દીધો. એટલે કામ કરવાના બધા ખરેખર નીતિ થી કરવાના, એમ કાંધા ને વીણવાનું જ નથી આપણે, એની મજૂરી પ્રમાણે કામ કર્યું, પણ એ પ્રમાણે હમ કામ દઈશ તમને, ઘટે જ નહીં. નકર કાંધું વીણવું પડે પાછું પાંચ દી, તો કાંધું એટલું કાંધ ના છે, પણ આમાં તો કાંધા નું નામ નથી, ખરી સોખી જોવો પણ નંબર અહિયાં. આ તો હવે આપડે ઓલા જે ટ્રેક્ટર માં ધૂળ તારવાનો આવે હે, એ મશીન નવરું નથી, નકર કાલ હાઈન થાય ને માંડવી ભરાઈ ને ઘરે વહી જાય, કઈ નો રે, અને નિર્ણય આપડી હરાઈ ને વહી જાય ઠેકાણ. એટલે અહીંયા થઈ જાય ચોખ્ખું બેદી માં, અહીંયા જ વાવેતર કરવાનું છે ચણાનું. આપણે આપડા પાસાજી નબળી ઉઈ ગઈ હે તુવેર ડાયર, એટલે અહીંયા આપણે વાવેતર કરી દેવું હે. આ ભાગમાં રહે હારી હારી હિ, આ ભાગમાં આપણે 2-3 વીઘાની ચણા વાવેતર કરી દેવું. જો આપણે મોટરસાઈકલે અહીંયા લઈને આવતા રહ્યા હતા, એટલે હવે નૈના ને કહે કે તું ટ્રેક્ટર વાળીએ લેતી જા, હું મોટરસાઈકલ લઈને આવું છું. રસ્તે રસ્તે વાડી આવી કે જા, હું હમણાં આવી હોય. જો હવે વાડીએ પોગી ગયા, આપણે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ અને ફરી કાલના વ્લોગમાં મળીએ. હર હર મહાદેવ, હર હર.